विद्यार्थियों शिक्षकों अने साथे ज परिवारजनों जेनी घणी आतुरताथी राह जोई रह्या हता तेओ धोरण 10 नुं आज रोज वहेली सवारे परिणाम आवी चुक्युं छे। आ वखते व्हाट्सएप पर पण आपणे परिणाम जाणी शक्या छे। दर वखत करता 15 मिनिट वहेलू परिणाम आव्युं छे। एम जोवा जईए तो हालमां जे शाळामां हाजर छे तेनुं 98% परिणाम आव्युं छे, जेना 23 विद्यार्थीओए A1 ग्रेड हासिल कर्यो छे। तो शाळामां खरेखर उत्सव जेवो माहोल आपणे सौ કોઈ નિહાળી રહ્યા છે। શાળાના જે સંચાલકો છે તે સંચાલકો હિરેન સર છે, વિઠ્ઠલ સર છે, તેઓ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેનું મોઢું મીઠું કરાવી રહ્યા છે, સાથે જ ફટાકડા ફોડીને। આ ખરેખર એક જાતનો જાણે દિવાળીનો તહેવાર જ નહીં માણાતો હોય આ શાળામાં, એવા દ્રશ્યો આપણે સૌ કોઈ અહીંથી નિહાળી રહ્યા છે। એક તરફ જ્યારે શાળાના રિઝલ્ટની આપણે વાત કરતા હોઈએ, સમગ્ર બોર્ડના પરિણામની વાત કરતા હોઈએ, તો દર વર્ષની સરખામણીમાં આ વખતે A1 ગ્રેડના જે વિદ્યાર્થીઓ છે તેની સંખ્યામાં ઘટાડો થયો છે। ભલે પરિણામ સારું આવ્યું હોય, પરંતુ એકંદરે A1 ગ્રેડના જે વિદ્યાર્થીઓ છે તેમાં ઘટાડો થયો છે। પરંતુ આ એક એવી શાળા છે કે જેણે ગત વર્ષની સરખામણીમાં પણ આ વર્ષે A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કર્યો છે। તો ખરેખર ચોક્કસ પ્રશંસાપાત્ર તેમનું પરિણામ રહ્યું છે। આ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલયના, કે જ્યાંના જે સંચાલકગણ છે તેઓ શાળાના જે વિદ્યાર્થીઓ છે કે જેની મહેનત રંગ લાવી છે તેનું મોઢું મીઠું કરાવી રહ્યા છે, તો તેના સંચાલકો સાથે મુલાકાત કરશું અને શાળાના પરિણામ વિશે જાણવાનો પ્રયત્ન કરશું। જી, આપનો પરિચય આપજો। મારું નામ દીપક વડિયાદરા, સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં CEO તરીકેની ફરજ બજાવું છું। આજે 10માનો રિઝલ્ટ જાહેર થયું, ખરેખર આજે ખૂબ આનંદ અને લાગણી થાય છે કે ઓલ ઓવર રિઝલ્ટ A1 સુરતની અંદર ડાઉન છે, એની જગ્યાએ અમારી ટીમ, અમારી સંસ્થાએ આ વર્ષે, જ્યાં વર્ષે 22 A1 હતા, આ વર્ષે 23 A1 લાવી અને ખરેખર અમારી સંસ્થાનું નામ રોશન કર્યું છે। એ બદલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને ટ્રસ્ટગણનો આ સમયે ખૂબ આભાર માનું છું। આ રિઝલ્ટ એટલું આવ્યા પાછળ કારણ કે અમે ગત વર્ષે આખી સ્કૂલ ડિજિટલ પેનલ દ્વારા અમે શિક્ષણ આપ્યું, એના કારણે અમને ખૂબ સારો એવો સપોર્ટ થયો। અને આ વર્ષે અમારા ટ્રસ્ટીઓએ પહેલા ધોરણથી લઈ 12 ધોરણ સુધી બધા જ ક્લાસની અંદર પેનલ દ્વારા, લગભગ આખા વરાછામાં કોઈ પાસે આટલી બધી પેનલ નહીં હોય, 80 પેનલો મૂકી અને ખરેખર શિક્ષણ ક્ષેત્રે ટ્રસ્ટીઓનો આટલો ફાળો હોવાને કારણે અમારું રિઝલ્ટ આ પોસિબલ બન્યું છે। અને કુલ 23 A1, 31 A2 અને 98% રિઝલ્ટ સાથે મોટા વરાછા ખાતે માત્ર 147 વિદ્યાર્થીમાંથી આ રિઝલ્ટ અમે લાવ્યા છે। એટલે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો ઘણી બધી નામાંકિત સ્કૂલોને પણ અમે પાછળ રાખી છે, એ બદલ અમને ખરેખર આજે ખૂબ આનંદ થાય છે અને આવું ને આવું રિઝલ્ટ દર વર્ષે અમે આપતા રહેશું એવી અભ્યર્થના। મિત્રો, હાલમાં જે પ્રમાણે આપણી સાથે જોડાતા તેમણે 98% શાળાનું પરિણામ છે, તેમની ખુશી ચોક્કસ સમાતી નથી તેમના ચહેરા પરથી, તેમની જે મુસ્કુરાહટ છે ચોક્કસ સ્પષ્ટપણે એક જાતનો ગર્વ અનુભવી રહી છે તેમના વિદ્યાર્થીઓને લઈને। જી, આપનો પરિચય આપજો। નમસ્કાર, હું ગિરીશ ખોયાણી, સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું અને આ પરિણામ અમારા શિક્ષકોએ કરેલી મહેનત, અમારું પ્લાનિંગ, અમારા ટ્રસ્ટીશ્રીઓના બધા જ ના જે સહિયારો પ્રયત્ન હતો, આ પ્રયત્ન પ્રમાણે અમે જેવું ધારતા હતા એવું જ પરિણામ અમને મળ્યું છે। અપેક્ષા કરતાં ઘણી વખત એવું થાય કે મહેનત કરી હોય, અપેક્ષા હોય, પરંતુ એના કરતાં ઓછું જ પરિણામ મળતું હોય, પણ અમારી અપેક્ષા મુજબનું જ પરિણામ મળ્યું। કેમ? કારણ કે અમારું આયોજન અને મહેનત એ સચોટ પ્રકારની હતી। વિદ્યાર્થીઓ સાથેનો તાલમેલ, છેલ્લા સમયમાં કરવાનું રિવિઝન, ડિજિટલ પેનલની સિસ્ટમ હોવાને કારણે રિવિઝનમાં પડેલી સરળતા, આ બધી જ વસ્તુઓને કારણે સારામાં સારું રિઝલ્ટ અમે ઊભું કરી શક્યા। અમારા 147 વિદ્યાર્થીઓમાંથી 80 વિદ્યાર્થીઓ 90% રેન્ક સાથે પાસ થયા છે, તો એ અમારા માટે ખૂબ મોટી વાત છે। 23 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવે છે, 31 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે, તો એ ગયા વર્ષ કરતાં પણ અમારું પરિણામ ઊંચું છે, જે અમને ખૂબ ખરેખર એવું લાગે છે કે અમારી મહેનત છે એ સારી રીતે રંગ લાવી રહી છે। તો આ બદલ આખો સ્કૂલનો પરિવાર, વાલીઓ પણ અમારી સાથે છે અને બધા જ ખૂબ ખુશ છે અને અમારા રિઝલ્ટ માટે ચીયર્સ કરી રહ્યા છે બધા। તો દર્શક મિત્રો, હાલમાં આપણે હાજર છે સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં, કે જ્યાં શાળાનો જે રિઝલ્ટ આવી ગયું છે તેની ઉજવણી થઈ રહી છે। જી, આપનો પરિચય આપજો। મારું નામ સાગરભાઈ મુંજપરા, કોઓર્ડિનેટર સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગ। પરિણામ ખૂબ સરસ આવ્યું છે, ગયા વર્ષ કરતા પણ આ વર્ષે ખૂબ ઊંચું પરિણામ અમારી શાળાનું આવ્યું છે। બીજું કે સરે તમને જેમ વાત કરી એમ કે અમારી શાળાની અંદર જે ટ્રસ્ટીઓ તરફથી પણ અમને હરમેશ સર સપોર્ટ મળ્યો છે, અત્યારે પેનલ જે છે આ વર્ષે અમારે પેનલ હતી જે બાળકોના માઇન્ડ સેટ કરવા માટે, બીજું ડાઉટ પ્રોબ્લેમ્સ સોલ્યુશન કરવા માટે અમને બહુ ઉપયોગી બની છે, જેથી કરીને બાળકોને છે અમે ક્લિયર વિઝન સાથે છે આગળ વધી શકતા હતા।
बीजू राउंड टेस्ट नु पण समयांतर आयोजन कर्यु हतु, डाउट प्रॉब्लम सोल्यूशन कर्या हता। बीजू के दसमा धोरणना बाळको प्रथम वखत छे बोर्ड नी परीक्षा आपवा जता होय छे, तो एने आवो कोई एक्सपीरियंस ना होय एटला माटे एना मगजमां बोर्ड नो डर होय छे, तो ए बोर्ड नो डर दूर थाय एटला माटे अमारी शाळामांथी ट्रस्टीओ छे, दीपक सर छे, प्रिंसिपल गिरीश सर छे, एना सौना सहियारा प्रयत्नों द्वारा प्री बोर्ड एक्जामिनेशन नु आयोजन पण अमारी शाळामां करवामां आव्युं हतुं अने बाळकोना मगजमांथी बोर्ड नो जे डर छे दूर कर्यो हतो, आत्मविश्वास वधार्यो हतो। तो दर्शक मित्रों, हाल में अपने शाला संचालक आचार्य साथ ज शिक्षक साथ मुलाकात करी, परंतु जो विद्यार्थियों की मेहनत रंग लावी है तेने केम भूलाय, तो जो बेबी आ शाला में फर्स्ट आई है तेनी साथे पण बात करसू जी, आपनो परिचय आपजो। मारु नाम सिंगाळा मेशवा मुनीश भाई छे, हूँ संस्कारतीत ज्ञानपीठ शाला में अभ्यास करूँ छू, मैं 99.91 PR मेळवेला छे। आ बदल हूँ शाळाना CEO दीपक सर अने प्रिंसिपल गिरीश सर तेमज सुपरवाइजर सागर सर नो खूब आभार मानु छु। शू बनवा मांगो छो? हूँ एंजीनियर बनवा मांगु छु। अच्छा, मेहनत केवी रीते करता हता आखा दिवस दरमियान? आखा दिवस दरमियान सवारे वहेला उठीने वाचता हता अने पूरी ऊँघ लेती थी। दर्शक मित्रों, घणो जो सुंदर संदेश आ दीकरी आप्यो छे के ऊँघ लेवानुं न चूकवुं जोईए, कारण के तमारुं शरीर तंदुरस्त रहेशे तो तमारुं मन तंदुरस्त रहेशे अने तमे धार्यु परिणाम प्राप्त करी शकशो। तो हालमां आपणे हाजर हता संस्कारतीत ज्ञानपीठ शाळामां के ज्यांना बीजा एक विद्यार्थी छे जे नृत्य क्रम मेळव्यो छे तेनी साथे वात करशुं जी, आपनो परिचय। मारुं नाम जोशी जय घनश्याम भाई छे। शुं परिणाम आव्युं? મારે પરિણામ 99.79 મેં પ્રાપ્ત કરેલ છે। શું બનવા માંગો છો? હું બીટેક કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું। સફળતાનો શ્રેય કોને આપશો? હું સફળતાનો શ્રેય મારા ટીચર્સ, સ્કૂલ તેમજ મારા પેરેન્ટ્સને આપવા માંગુ છું। ઓકે, તો દર્શક મિત્રો, હાલમાં આપણે જોડાયા હતા સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ કે જ્યાં શાળાનું 98% પરિણામ છે, જેના 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે, તો આપણે પણ ચોક્કસ તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ। કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ સુરત।